ધંધાનો કોઈ પાર નથી અને ગુજરાતી પ્રજાના લોહીમાં વેપાર છે, પરંતુ કેટલાક લોકો ચોરીને પણ ધંધો ગણે છે, તે પણ બાપ દાદાનો ધંધો માને છે. આવા લોકો દરેક તાલુકામાં હોય છે. હું કોઈને ગભરાવવા માંગતો નથી, પરંતુ સત્ય ઘટના કહી રહ્યો છું. ગાંધીધામ પોલીસે બે આરોપીને ધરપકડ કરી. આ બંને આરોપી ચોરીને ધંધો ગણે છે. ચાલો જોઈએ કોણ છે આરોપી. ચોરીની દુનિયાના કિંગ, અડધા કચ્છમાં ચોરી, બે આરોપી, 40 ગુના. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ ગેંગ પર એક નજર કરો. આ બંને શખ્સો ચોરીની દુનિયાના કિંગ છે. આ બંને શખ્સો અડધા કચ્છમાં ચોરીને અંજામ આપ્યો છે. રાત હોય કે દિવસ, આ બંને શખ્સો ચોરીને અંજામ આપતા હતા. ગઈકાલે પોલીસે જ્યારે આ બંને આરોપીની ધરપકડ કરી ત્યારે એક વિગત સામે આવી કે આ બંને ચોરોએ 40 કરતા વધારે ચોરીને અંજામ આપ્યો છે. એવી તો કોઈ ચોરીની ઘટના નહીં હોય કે આ બંને શખ્સોએ ચોરીને અંજામ આપ્યો નહીં હોય. 3 વર્ષથી સતત ચોરી કરતા હતા બે ચોરની ધરપકડ. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સો છેલ્લા 3 વર્ષથી ફરાર હતા. પોલીસ તેને 3 વર્ષથી શોધી રહી હતી. આ બંને શખ્સો ખાસ કરીને પૂર્વ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીનો આતંક હતો અને છેલ્લા 3 વર્ષમાં અનેક એવી ઘટના હતી કે જેના ભેદ ઉકેલાયા ન હતા, પરંતુ પૂર્વ કચ્છ એલસીબીએ લાંબી મહેનત બાદ અંતે બે શખ્સોની ધરપકડ કરી છે. ચોર નંબર 1 ભરત રામજી કોળી, ચોર નંબર 2 રાજેશ રવજી મકવાણા. આ બંને મિત્રોએ સાથે મળીને 40 કરતા વધારે ચોરીને અંજામ આપ્યો છે. આ બંને શખ્સોએ ચંદ્રેશ સોની નામના એક વ્યક્તિનું નામ પણ આપ્યું છે, જે આ ચોરીનો મુદ્દામાલ ખરીદતો હતો. પોલીસે આ શખ્સની શોધખોળ ચાલુ કરી છે. આગોઈ રોડ પર આરોપી જે અગાઉ પણ 7-8 ચોરીમાં પકડાઈ ચુક્યો છે, ભરત રામજી કોળી પાસ થવાનો છે. અને એ માહિતીના આધારે એલસીબીની પોલીસ ત્યાં વોચમાં હતી અને એ દરમિયાન મોટરસાયકલ સાથે મળી આવેલો. ભરત રામજી કોળી અને એની સાથે જે રાજેશ જે બીજો મકવાણા છે એ બંને અગાઉ પણ પકડાયેલા છે અને એમની પાસેથી અમે લગભગ 40 ઘરફોડ ડિટેક્ટ કરી શક્યા છે, એમાં વાહન ચોરીને એ પણ સમાવેશ થાય. કઈ કઈ ચોરીનો ઉકેલાયો ભેદ. આ બંને શખ્સોએ અડધા કચ્છમાં ચોરીને અંજામ આપ્યો છે અને ખાસ કરીને આ બંને શખ્સો ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. અંજાર મેઘપર બોરિયામાં 4 ઘરફોડ ચોરીને અંજામ. અંજારના વરસામેડીમાં 1 ઘરફોડ ચોરી. વેલ્સપન કોલોનીમાં 1 ઘરફોડ ચોરી. આદિપુરાના સિયાણ ગામમાં 1 ઘરફોડ ચોરી. એ ડિવિઝન વિસ્તારમાં 2 ઘરફોડ ચોરી. ગાંધીધામમાં 4 ઘરફોડ ચોરી. સામખિયાળી અધોઈમાં 12 ઘરફોડ ચોરી. આડેસર ભચાઉમાં 6 ઘરફોડ ચોરી. રાપરમાં 6 ઘરફોડ ચોરી. પોલીસે હાલ તેની 2.76 લાખ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી સામખિયાળી પોલીસ સ્ટેશન છે એમાં કુલ મળીને ઘરફોડ ચોરીને બધા થઈને 12 ગુનાઓ છે બનેલા છે સામખિયાળીમાં. જેમાં ઘરફોડ, વાહન ચોરી, મંદિર ચોરી એ છેલ્લા 2-3 વર્ષમાં જોયો તો સામખિયાળી સૌથી અફેક્ટેડ છે, જેમાં 12 ગુનાઓ બનેલા હતા. પછી બીજા નંબરે અંજાર પોલીસ સ્ટેશન છે, એમાં કુલ 7 ગુનાઓ બનેલા છે. અને એ સિવાય ભચાઉ છે, આડેસર પોલીસ સ્ટેશન છે, આ બધા વિસ્તારોના કુલ 40 ગુનાઓની ચોરીનો ડિટેક્ટ કરવા માટે અમે અત્યારે અમને સફળતા મળી છે. ફોટા પડાવીને ફૂલાવવાની જરૂર નથી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો પર એક નજર કરો. પોલીસ આ બંને આરોપીને સાથે રાખીને ફોટા પડાવી રહી છે, વટ પાડી રહી છે. પરંતુ ગાંધીધામ પોલીસે એક વાતની નોંધ લેવાની જરૂર છે. 3 વર્ષ બાદ આરોપી ઝડપાયા છે અને આ તમામ આરોપીઓ અત્યાર સુધી ફરાર હતા અને પ્રજા અને પોલીસ માટે માથાના દુખાવા સમાન હતા. ફોટા પડાવી બહુ હરખ પદુડા થવાની જરૂર નથી, કારણ કે આરોપી 3 વર્ષે ઝડપાયા છે, તે પોલીસ માટે શરમજનક બાબત છે. ક્રિમિનલ માટે ગોવિંદ મહેશ્વરી, વીટીવી ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.